सहजान स्वामी महाराज यानी जय अक्षर पुरुषोत्तम महाराज जय शास्त्र जी महाराज जय योगी जी महाराज यानी जय ઘર સભાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે. સત્સંગ કરવાની વાત આવે ત્યાં જ બધા પ્રશ્નો ઊભા થાય છે. મંદિરે જવું હોય તો જ બધા પ્રશ્નો ઊભા થાય છે. ભજન કરવું હોય એમાં બધા પ્રશ્નો ઊભા થાય છે. આ બધા પ્રશ્નો છે એ આમ જ થાય છે, બીજા કશામાં જ થતા નથી. બધું તમે દુનિયાનું માલો ખાઓ પીઓ હરો ફરો એમાં કોઈ પ્રશ્ન નડતા જ નથી. સિનેમામાં જાઓ, નાટકમાં જાઓ, ટીવીમાં બેસો, એ પ્રશ્નો કોઈ ડરતા નથી કે ઘરમાં ક્લેશ છે, ભાઈ આમ બોલે છે, છોકરો આમ બોલે છે, ધંધામાં ટાઈમ નથી, નોકરીમાં ટાઈમ નથી, બિઝનેસ કરવાની વાત છે, આ બધામાં કોઈ પ્રશ્નો નડતા નથી. આમ જ પ્રશ્નો નડે. સ્વામી કે જીવ છે એ આ વાતમાં જ અટકે છે. આ જીવ છે એ ગુણાજ સ્વામી વાત પહેલાં લખી છે કે આ ભગવાનના ભજન કરવામાં જીવ અટકે છે, બાકી બધે તમારે ફ્રી જ છે બધી રીતે. ત્યાં કોઈ અટકતો જ નથી કે ઓ ચાલો ટિકિટ આવી જાય, આવી જાય ચાલો, ત્યાં પછી તમારો ટાઈમ ક્યાં ગયો? તરત જ પેલો આવ્યો હોય ને કે ના, તમે તમારી માટે ટિકિટ લઈને આવ્યો છો સિનેમાની, જલસો જોવાની, તરત ડિસ્કો જોવામાં તો આ ટિકિટ છે, ચાલો ડિસ્કો જોઈ લે, ત્યારે ટાઈમ બધો ક્યાં ગયો? તેકડે આ વાત આવીને તરત ઊભા થયા. એમ આપણે એ બધાની અંદર આપણે બધા નવરા જ છીએ અને કામ કરીએ છીએ, એને આની અંદર થાય છે કે આપણે નવરા નથી ને બધું નથી. પણ એ આપણું એક અજ્ઞાન છે, આપણી બુદ્ધિની જડતા છે, આપણે આપણા પ્રશ્નો ઉકેલી શકતા નથી, એટલે કરીને આ બધા વિચારો આવે છે. આ બધા વિચારો કેવા છે કે એ આપણા જીવને અજ્ઞાન દશામાં લઈ જાય આ વિચારો. એટલે એ વિચારો જ્યાં સુધી આપણને હોય ત્યાં સુધી થાય એ વસ્તુ છે. અને જાતની બધી વાત કરી સભામાં આમ છે તેમ છે. આમાં ડૉક્ટર સાહેબ કહ્યું કે ભાઈ ટેલિફોન આવે શું કરવું? ડૉક્ટરને તો આવે ને ટેલિફોન બધા, એટલે ટેલિફોન આવે. પણ રાત્રે ટેલિફોન ક્યાં મૂકીને સુઈ જાવ છો? ઊંઘ ના બગડે એને માટે ટેલિફોનની રિસીવ નીચે મૂકી દે, ઊંઘને ના બગડે એટલા માટે. લો તો પછી આ સત્સંગની અંદર ટેલિફોન એને મૂકતા શું વાર લાગે છે? મૂકી દો નીચે કલાક, એમાં કંઈ વાર લાગે છે? એકડી ઊંઘ ના બગડે એને માટે આખી 12 કલાક સુધી રિસીવને નીચે મૂકી રાખે. એકડી અર્જન્ટ ટેલિફોન આવે શું કરે? કંઈ ઉઠતા નથી, કારણ ઊંઘ બગડે. ભલે સવારે કરજે, આમ થાય આપણે આપણા કામમાં કોઈ બીજા બેઠા હોય અને કોઈ ટેલિફોન આવે તો એ કંઈક અમને પછી કરજે, 1/2 કલાક પછી, અમને હું બિઝી છું મિટિંગમાં છું. ત્યારે એ બધું જો મિટિંગ કામ કરતા હોય તો 1/2 કલાક નીચે મૂકતો વાર શું લાગે? એટલે આવું બધું આ તો પોતાના એક શંકાઓ કે આવું હોય તો આમ થાય, તો કશું થતું નથી. બીજા બધા કામ જો કરી શકતા હોય આપણે તો ઘર સભાની અંદર કે સત્સંગ સભાની અંદર કે સત્સંગના કાર્યમાં એ કશું ડરતું નથી. આપણે ધારીએ તો બધું એનું નિરાકરણ પણ આવી જાય છે, સોલ્યુશન પણ આવી જાય છે અને કામ પણ થઈ જાય છે. પણ એ બધા પ્રશ્નો બીજા આપણે ઉકેલી શકીએ છીએ, પણ આની અંદર આપણને મુશ્કેલી થાય છે કે આમ થશે તેમ થશે. એ એક આપણી વસ્તુ છે. એટલે ખરેખર સ્વામી કહે છે આ જીવ છે એ અહીંયા ભગવાન ભજવાને માટે અટકે છે, બાકી બીજા કોઈમાં અટકતો નથી. એને બધું મળવું, ફરવું, હરવું, જવું, બધું દુનિયામાં ગમે ત્યાં જવું, એ બધું મૂકીને જઈએ છીએ. આપણા ગમે એવા ઘરના પ્રશ્નો બીજું ત્રીજું હોય તો થઈ જાય છે. એટલે એ સમજૂતી એકબીજાની જેમ કરીને ઘર ચલાવીએ છીએ એ બધી રીતે આપણું થાય છે. એ માની અંદર પણ આપણે એકબીજાની સમજૂતી કરી ધીરે ધીરે થાય. સત્સંગ વસ્તુ એવી છે કે એકદમ કોઈને થતી નથી, એ ધીરે ધીરે થાય છે. એકબીજાના એજ પ્રીત જેમ થતી જાય એમ બધું કાર્ય થાય છે. પણ સ્વામી કહે છે આ વસ્તુનું આપણે મહત્ત્વ સમજાયું નથી, એટલે પછી આપણને એનો વિચાર આવે છે કે આ થાય તે થાય. એટલે એવી બધી વસ્તુના પ્રશ્નો છે એ તો રહ્યા જ કરવાના છે. સ્વામી કે આ સંસાર છે એટલે પ્રશ્નો છે જ, પ્રશ્નો નથી એવું નથી. આદિ અનાદિથી છે, દુઃખ છે પણ આદિ અનાદિથી ચાલ્યું આવે છે. બધા ભગવાનને અવતારો થયા તો પણ એ દુઃખની અંદરથી જે સહનશીલતા, દુઃખની અંદર જે શાંતિ, એવું જે જ્ઞાન એ આપણે મળે છે. બાકી દુઃખો છે આવવાના છે પણ એ દુઃખોને કેમ કરીને નિવારણ કરીને એની સહનશક્તિ શીખવી એ આ જ્ઞાન આપશે. એ પછી ધંધો નહીં આપે કે બીજા માણસો નહીં આપે કે બીજી કોઈ ક્રિયાઓથી નહીં આવે, એની અંદર જ્ઞાનની જરૂર પડશે જ. જે જ્ઞાન આપણને આત્મા પરમાત્માનું આપ્યું છે, ગીતાએ આપ્યું છે, ભાગવદ્ ગીતા બધા જે ગ્રંથો છે, શ્રીજી મહારાજે પણ આપણને આ જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન છે એ જ નિરાકરણનું કારણ છે. એટલા માટે સભા કે સભાની અંદર આપણને જ્ઞાન થાય.
એટલા માટે આ બધી વસ્તુ આપણે કરવાની છે. અને એ જ્ઞાન થશે તો જ સ્વયં કે શાંતિ રહેશે. જ્ઞાન વગર શાંતિ છે નહીં. એટલે જ્ઞાન આપણે આત્માને પરમાત્માનું, આ દેહને આપનું જ્ઞાન છે એટલે એમાં અશાંતિ છે જ, કારણ દેહ છે દુઃખનું કારણ છે. એનું જ્ઞાન તમને થયું એટલે પછી આ બધી વસ્તુ થવાની છે. એટલે એ જ્ઞાન કામ નથી થતું. એની અંદર તો આપણને અશાંતિ રહે, કોઈ કહી જાય બોલી જાય એટલે આપણને જરા દુઃખ થઈ જાય અને આપણને આ મુશ્કેલી થઈ જાય કે મને કહ્યું, ફલાને કહ્યું, દિજ્ઞાને કહ્યું. જો જ્ઞાન હોય કે ભલે હું આત્મા છું મને બોલ્યો તો શું, તરત શાંતિ, એમાં કંઈ બીજું જ ના આવે, ક્રોધે ના થાય, ઈર્ષા થાય, માને ના આવે. અને પેલો તરત ક્રોધ થાય, તું મને કહેનાર કોણ, તું મને કેમ બોલ્યો, એકદમ ક્રોધ થયો, મારામારી થઈ, જેલ થઈ, જેલમાં સરિયા ભેગા થઈ ગયા. એટલે એ દેહભાવની અંદર આપણને માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, આ બધી વસ્તુઓ પડી છે. એ વસ્તુને લઈને આપણે ગમે એટલું કરીએ તોય, ગમે એટલા સોનાના બંગલામાં રહ્યો ને તોય અશાંતિ છે, ગમે એમાં તમે રહો તોય અશાંતિ છે. કારણ કે એ જ્ઞાન વગર શાંતિ નહીં થાય. એટલે મોટા સોને કે આપણે પૈસા છે તો સારો પલંગ બનાવી દઈશું, ફર્સ્ટ ક્લાસ મશરૂનું ગાડ્યું બધું એની અંદર પાથરી, પણ ઊંઘ આવી કોઈ તમારા હાથમાં છે? લાખ રૂપિયાનો પલંગ તમે બનાવ્યો ગાલું ખૂબ, પણ ઊંઘ આવી એ ભગવાનના હાથની વાત છે. એટલે એ જો આપણને ભગવાન લાવશે ઊંઘ તો જ આવશે, ને કે આખી રાત આટોડાટ કરો ને એની અંદર ઊંઘ જ નહીં આવે. ગોળીઓ ખાવ ને 10-12 ઊંઘણી તોય પણ નહીં આવે. એ સ્વાય કે ઊંઘમાં જવું એ ભગવાનની ઈચ્છા છે, ઊંઘમાંથી જાગવું પણ ભગવાનની ઈચ્છા છે. એટલે આપણા પ્રયત્નો કોઈ કામ નથી થતા, ભગવાનની આજ્ઞા મુજબ જે પ્રયત્નો કરીએ આપણને કામ ઘટે, એમના આદેશ મુજબ આપણું જીવન થશે, એમાંથી સુખ ને શાંતિ આવશે, બાકી નહીં આવે. એટલે સ્વાય કહે છે કે આ બધી વસ્તુ આપણી પાસે હશે, પૈસા હશે, ટકા હશે, બધું હશે, પણ છતાં જો જ્ઞાન નહીં હોય તો એ બધું કંઈ કામ નહીં આવે. મુશ્કેલી વખત કામ નહીં આવે, તે ઘડી ગમે એટલું આપણી પાસે હોય તોય પણ એ ઘડી અશાંતિ ઊભી થશે તો અશાંતિ, એનીમાંથી શાંતિ લાવવા માટે આ જ્ઞાન છે. એ કારણ કરવા માટે આ મંદિરો છે, કથા વાર્તા છે, ભજન છે, કીર્તન છે, એ જ આપણને કામ આવશે. એમાંથી આપણો મોહ, મમતા, આશક્તિ, માન, ઈર્ષા, ક્રોધ બધું નષ્ટ થશે. કારણ કે મૂળ કારણ તો એ છે, દેહની અંદર આ બધી વસ્તુ રહેલી છે એ આપણને ઉદ્વેગનું, અશાંતિનું કારણ છે. આપણી પાસે બધું કુટુંબ છે, પરિવાર છે, બધું છે, પણ એ કંઈ એનું નિરાકરણ કોઈ લાવી શકતા નથી. પૈસા નિરાકરણ લાવી શકતા નથી, સત્તાઓ નિરાકરણ લાવી શકતી નથી. એક જ છે કે ભગવાન, સંત. આ બે વસ્તુ જેવું કંઈક આપણને જ્ઞાન આપે છે કે જેથી કરીને આપણામાંથી દેહભાવ ટળીને શુદ્ધ આત્માભાવ બને છે. તેને કરીને પછી તમને કોઈ પણ વસ્તુ આવે તોય વાંધો નહીં. આ બધી વસ્તુ મળી હોય અને લાખો રૂપિયા એને લાખો કદાચ કોઈ વખત જતા રહ્યા, કરોડપતિમાંથી રોડપતિ થઈ જાય તો એને કંઈ વાંધો આવે નહીં. બહુ સારું, ભગવાનની ઈચ્છાથી આવ્યું હતું ને પાછું ચાલ્યું ગયું, આવ્યું તું ચાલ્યું ગયું, એમાં કંઈ આપણે આવ્યા ત્યારે કંઈ લઈને આવ્યા નથી, જઈશું ત્યારે લઈ જવા નથી. જો આ જ્ઞાન હોય તો શાંતિ રહે. તો કે મારું જતું રહ્યું કે મેં આ પૈસા કમાયો હતો, મારો આ બંગલો હતો, મારું આ બધું બધું વસ્તુ કુટુંબ હતું, ફલાણું હતું, અત્યારે આ બધું કુટુંબ જાપાનમાં જતું રહ્યું. હવે શું કે આપણે જાળી રાખ્યું, એને આપણે જાળી રાખ્યું ખરું, કુટુંબ બધું કેટલું બિચારા માણસો જતા રહ્યા ધરતીકંપની અંદર. એટલે એ આપણું કશું જ નથી, આપણું રહેવાનું પણ નથી, પણ છતાંય આપણને એમ થાય કે મારું જતું રહ્યું. પણ મારું તમારું હતું ને જન્મ્યા ત્યારે કંઈ લાયા હતા, એટલું જ તમે સમજો તો વાંધો ના આવે. આ બધી વસ્તુનો પ્રશ્ન આવે તો એનું નિરાકરણ થઈ જાય કે હતું જ નહીં, બસ એકલા ભજન કરો, એમાં કંઈ વાંધો નથી. ઘરનો ના બેસે તો તમે એકલા બેસીને કરો, બીજા પ્રશ્નો રહેવા દો. ઘરનો આ નથી, ઠગનો છે, નોકરીના વિચારવાનું, ડીકના આ બધા મૂકી દો, તમે એકલા બેસો. તમને પોતાને જો વાત સમજાઈ છે કે આમાંથી ખરેખર વસ્તુ સાચી છે તો તમે એકલા બેસો. તમે એકલા બેસો તો પછી લાખો ભેગા થશે. તમારી શ્રદ્ધાને તમને પોતાને વિશ્વાસ હશે હું જે કરી રહ્યો છું બરોબર છે, સાચું છે, તો એક દાડો બધા લાખો ભેગા થશે. જો કે મહારાજ પોતે એકલા, પણ લાખો માણસ ભેગા થયા કે ના થાય. આપણા જે ભક્તો મહાન આચાર્યો જે થઈ ગયા છે એકલા જ હતા, એમને ધાર્યું કે આ વસ્તુ મારી સાચી છે, હું કરું છે. શાસ્ત્રીમાંનો સિદ્ધાંત અક્ષરને પુરુષોત્તમનો સાચો હતો એ પોતે સમજ્યા, એ પોતે સમજ્યા અને ઘણા વિઘ્નો આવ્યા, સામે તિરસ્કાર થયા, આ જ્ઞાન ખોટું છે, આ બંડિયા છે, તૂત છે, ફલાણું છે, ઢીકનું છે, ઘણી ઉપાધિ શાસ્ત્રી મારાને થઈ. આ જ્ઞાન કરવાની અંદર કોઈ સાંભળવા તૈયાર નહોતું, ગામમાંથી બહાર કાઢતા હતા. પણ એમને શાસ્ત્રી મારા પોતાને વિશ્વાસ હતો કે આ જ્ઞાન સાચું છે, બ્રહ્મને પરબ્રહ્મને અક્ષરે પુરુષોત્તમનું જ્ઞાન સાચું છે, શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે અને એ વાત સત્ય છે. એમને પોતાને દ્રઢ થયું હતું તો અનેક વિકટો સંકટો સહન કરીને પણ આ જ્ઞાન પ્રત આજે લાખો માણસ બેઠા, આમાં બેઠા કે નથી બેઠા, એક જ વસ્તુ છે. ગાંધીજીએ પોતે એક નિશ્ચય કર્યો કે મારે આ રીતે સ્વતંત્રતા ભારતને અપાવી છે. એકલો જ માણસ હતો, હુક લકડી માણસ હતો,
નૃત્યુ પહેરતો હતો અને આપણે આમ જોઈએ છીએ ગાંધીજી મહાત્માએ, અને બિચારા સાથોડું ખાઈને રહેતા હતા, પણ છતાં માન અપમાન થયું. તમે જુઓ સાઉથ અમેરિકામાં ગયા તો ત્યાં પણ તિરસ્કાર થયો, અહીંયા કેટલા લોકો કોઈ માનવા તૈયાર નહીં વાત કે શું આ ગાંધી હુક લકડી શું કરવાના છે, એની શું તાકાત છે કે આટલા અંગ્રેજો પાયા નાખીને બેઠા છે પાતાળમાં અને આખી દુનિયા પર જેનો સૂર્ય ઉદય થયો છે એ માણસને કેવી રીતે કાઢી શકે. આપણે કોઈ માનતા નહોતા, આપણે કોઈ માનવા તૈયાર નહોતા એ વખતે, પણ ગાંધીજીને પોતાનો વિશ્વાસ હતો કે આ મારું કાર્ય છે, સત્ય છે, સાચું છે અને ભારત અમારો દેશ છે, એની અંદર પરદેશી સત્તા ન જોઈએ. અને એને દ્રઢ સંકલ્પ કર્યો તો 150 વર્ષના પાયા ઉખડી ચાલ્યા ગયા, કયા ના ગયા. પણ આપણને પોતાને પોતાનો વિશ્વાસ નથી, પોતાની જાતનો વિશ્વાસ નથી કે મારી જાતમાં શું કરશે, આપણે પોતાનો વિશ્વાસ નથી. એટલે આ વાતનો પોતાનો જે વિશ્વાસ છે, ઘર સભામાંથી સારું થવાનું છે એટલી દ્રઢતા રાખો, બધું આજ નહીં તો કાલે થશે, સમય લાગે પણ થશે ખરું. તમે કરશો તો એની અંદરથી કાલે બીજા સમજતા થશે, બીજા 5 થશે, 5 ના 10 થશે, પણ પોતાનો નિશ્ચય દ્રઢતા પહેલી જોઈએ. દ્રઢતા જોઈને મદદ કરે મોરારી. આપણે કોઈ પણ કાર્ય તમે લો એમાં પહેલી પોતાની જો દ્રઢતા હશે તો એ કાર્ય આગળ વધશે, બાકી આગળ કાર્ય વધી શકે નહીં. એટલે કહું છું કેવી રીતે ગાંધીજી એકલા હતા તો પછી વલ્લભભાઈ જેવા એને બીજા ઘણા દેશ નેતાઓ બહાર નીકળી પડ્યા, હજારોની સંખ્યાને લાખોની સંખ્યા નથી, અને કહી દીધું ક્વિટ ઇન્ડિયા, જાઓ તમે પાછા નીકળી જાઓ, અંગ્રેજો ચાલ્યા જાઓ. એ તાકાત ક્યાંથી આવી, બોલવાની તાકાત ક્યાંથી આવી ગાંધીજીના બળમાંથી કે આપણે બધાને કાઢવાથી, અને એ બધી વાતથી ચાલ્યા ગયા. એટલે કહેવાનું છું કે આ બધી વસ્તુની અંદર કે આ જ્ઞાન છે, બરોબર છે, આ સાચી વસ્તુ છે, એટલું હજુ આપણને પોતાને ડરતા એટલા બધા શંકાઓ થાય છે. ઘરની અંદર શંકાઓ થવાનું કારણ જ આ છે કે જો પોતાને જ બીમાં બેઠી વસ્તુ નથી કે આ વસ્તુ સાચી છે. એટલે આ બધું બાકી બધું એમાં સમય પણ મળી શકે છે, ખાવાનો મળે છે, ઊંઘવાનો મળે છે, બાથરૂમમાં જવાનો, બધા સમય કેટલા મળે, અમથા સમય મળે છે, મહેમાન આવે તો પણ આપણે બેસવું પડે, કલાક આપણું કામ ખોટી કરીને બેસવું પડે. તો એવા બધા સમયોને જો આપણે અનુકૂળ થતા જ હોય કે આપણા પ્રશ્નો ઘરના છે જ, બહેનના છોકરાના પ્રશ્નો છે, તો મહેમાન આવ્યો તો તેની આગળ કંઈ વધારે કે તમે અમે અમારા ઘરમાં કજીઓ છે ને તમે શું કરવા આવ્યા, અમને જતા રહ્યો ને બહાર જાઓ ને એવું કહીએ છીએ, કંઈ કહેતા નથી. ત્યારે એ કહેવાનું એનો પ્રશ્ન સમજીને બધું નિરાકરણ લાવી જ દઈએ છીએ, એમાં ઘર સભાની અંદર પણ આપણું નિરાકરણ સમજીને કરી લેવું જોઈએ. એટલે આ બધી વસ્તુ છે એ આપણા જીવમાં બેઠી નથી એટલે આપણને શંકાઓ થાય. જો બેઠી હોય તો કોઈ શંકા છે નહીં, તમે એકલા કરો, તમને દ્રઢતા છે, તમે એકલા બેસો, એકલા બેસીને પણ તમે કરો કે આ જ્ઞાન છે, બરોબર છે, આ સાચી વસ્તુ છે, એટલું હજુ આપણને પોતાને ડરતા એટલા બધા શંકાઓ થાય છે. ઘરની અંદર શંકાઓ થવાનું કારણ જ આ છે કે જો પોતાને જ બીમાં બેઠી વસ્તુ નથી કે આ વસ્તુ સાચી છે. એટલે આ બધું બાકી બધો એમાં સમય પણ મળી શકે છે, ખાવાનો મળે છે, ઊંઘવાનો મળે છે, બાથરૂમમાં જવાનો, બધા સમય કેટલા મળે, અમથા સમય મળે છે, મહેમાન આવે તો પણ આપણે બેસવું પડે, કલાક આપણું કામ ખોટી કરીને બેસવું પડે. તો એવા બધા સમયોને જો આપણે અનુકૂળ થતા જ હોય કે આપણા પ્રશ્નો ઘરના છે જ, બહેના છોકરાના પ્રશ્નો છે, તો મહેમાન આવ્યો તો તેની આગળ કંઈ વધારે કે તમે અમે અમારા ઘરમાં કજીઓ છે ને તમે શું કરવા આવ્યા, અમને જતા રહ્યો ને બહાર જાઓ ને એવું કહીએ છીએ, કંઈ કહેતા નથી. ત્યારે એ કહેવાનું એનો પ્રશ્ન સમજીને બધું નિરાકરણ લાવી જ દઈએ છીએ, એમાં ઘર સભાની અંદર પણ આપણું નિરાકરણ સમજીને કરી લેવું જોઈએ. એટલે આ બધી વસ્તુ છે એ આપણા જીવમાં બેઠી નથી એટલે આપણને શંકાઓ થાય. જો બેઠી હોય તો કોઈ શંકા છે નહીં, તમે એકલા કરો, તમને દ્રઢતા છે, તમે એકલા બેસો, એકલા બેસીને પણ તમે કરો. તમને પોતાને સમજાયું છે તમે વાંચો, ભલે છોકરો આગો પાછો થાય, બીજું ત્રીજું થાય, બીજું ટીવીની અંદર તમે બધા ભેગા બેસો છો તો પછી આમાં કેમ ન બેસશે, કારણ તમને ટીવી મહત્વ સમજાઈ ગયું કે ટીવી એક મારો પ્રાણ છે, એના વગર હું જીવી નહીં શકું એવું તમને થઈ ગયું છે. એટલે એના સામા બેસો, એમાં શું લાભ થાય છે કે શું લાભ ગેરલાભ થાય છે એ તો બધા જે જોનારા છે, આજે અનેકના અભિપ્રાય છે કે એની અંદરથી કેટલું બધું ખરાબ થાય, પણ છતાં એ આપણે સમજ્યા નથી એટલે સામે બેસીએ છીએ. એમાં આપણી કુટુંબ મર્યાદા ક્યાં રહે છે, બહેના છોકરો રહે, છોકરાની વહુને, એના પિતા, એના સસરાના સાસુ બધા રહે, એમાં કયા તારે મર્યાદા રહી, એમાં પછી શું અનર્થ કેવા થાય છે આપણે જાણીએ છીએ. એટલે કહેવાનું શું છે કે એવાની અંદર સમય કાઢીને આપણે જો બેસતા એને સમજ્યા છે કે ભાઈ ટીવી અત્યારે જરૂર છે અને કરીએ છીએ એ બધું કરતા છે, તો આની અંદર પણ ઘર સભાની અંદર આપણે બધાએ બેસવું જ જોઈએ. એમાંથી જે કંઈ મળે, હવે એમાંથી કે એમાં રસ પડતો નથી તો ટીવીમાંથી શું નીકળે છે, કંઈ મેંથી રૂપિયા નીકળે ટીવીમાંથી, એમાંથી કંઈ ધંધો મળે છે, અંદરથી કશું મળતું નથી. એને અહીંયા તરત જોઈએ છે, અમને મળે છે, એમાં શું સાર લો, આ ટીવી વાત કરી ભાઈઓ કે આમાં આપણે પ્રાપ્તિ શું થાય કે સુખ શું થાય, પણ પહેલાંમાં સુખ ક્યાંથી આવે છે, એમાંથી કંઈ પ્રાપ્તિ આપણને જોઈએ થતી નથી, એ તો જોઈએ છે એટલું છે. તો જો એ વસ્તુની અંદરથી આપણે એક ઈચ્છા ના હોય તો ભગવાનના માર્ગની અંદરથી તો પ્રાપ્તિ થવાની છે. જો એમાંથી આપણને લાભ માનતા હોઈએ તો આમાંથી જળ વસ્તુમાંથી લાભ માનતા હોય તો ચૈતન્ય વસ્તુની અંદર લાભ કેમ નહીં થાય, થશે પણ એનો સમય જોઈએ.
એને માટેની ધીરજ જોઈએ, એને માટેની હિંમત જોઈએ, એને માટેની એકાગ્રતા જોઈએ. આ બધી વસ્તુ આપણામાં ના હોય અને પછી આ લોચા લાપસીની વાતો કર્યા કરીએ, આમ છે ને તેમ છે ને ફલાણું છે ને એમ કરીને આપણી જિંદગી પૂરી કરીએ, એમાં પછી ઘરમાં ના થાય ને બહારે ના થાય. પણ આ વસ્તુ છે, ભગવાનની વાત છે, સાચી છે. ભગવાન સાચા છે, ભગવાનના સંત સાચા છે. ભગવાને આપેલું જ્ઞાન સાચું છે, ભગવાને આપેલો ધર્મ એ સાચો છે. ધર્મ પ્રમાણે વર્ષો તો બુદ્ધિ સારી રહેશે, સારા વિચારો આવશે, અને ભગવાનમાં શ્રદ્ધા રાખશો તમારા દરેક કાર્યમાં સરળતા થશે, અને આ જ્ઞાન પ્રાપ્ત થશે તો તમને કોઈ પણ જાતનો વિક્ષેપ આવશે નહીં, ક્રોધે નહીં આવશે, ઈર્ષાને માને કોઈ ગમે તે કહેશે બોલશે. અગર આ બધી હાનિ વૃદ્ધિ થશે ને, ધંધામાં અપડાઉન થશે, બીજા કામમાં અપડાઉન થશે, તોય વાંધો નહીં આવે. જાણ છે ભગવાનની ઈચ્છા, ભગવાને જે કર્યું છે બરાબર છે, આપણા સારા માટે જ કરે છે ભગવાન, કંઈ ખોટા માટે કરતા નથી. આપણે જન્મ્યા ત્યારે શું લઈને આવ્યા હતા એટલું જ જ્ઞાન કરવાની જરૂર, કે જન્મ્યા ત્યારે આપણે હાથે પગાયા છે એટલું તો બધા સમજાય છે કે નહીં સમજાતું. પછી આ બધું અપડાઉન થયા કરે એની ચિંતા શું કરો, જતું રહ્યું જતું રહ્યું, પણ જન્મ્યા ત્યારે નતા એટલે એટલું જ, બીજો વિચાર નહીં કરવાનો. જન્મ્યા ત્યારે કંઈ લઈને નતા એમ, ફરી પાછી મહેનત કરો, પછી ભગવાન યથાર્થે આવી છે. પણ અમે કહે છે કે આપણને ખાવા જોઈએ રોટલા ભગવાન આપે છે, ગુણાત્યાં સુધી રોટલા દેવા છે, દેશે દેશે દેશે. પણ હવે રોટલામાંથી આપણે તો મેસુમને હાટે આમ જલેબાને પેલા શું કહેવાય છે, બધા ઘણી જાતના પેલા અત્યારે તો નીકળ્યા છે ભલે બંગાળી આઇટમો, પબીજા, રસગુલ્લા ને બધા મીઠીના, અરે ઘણી ઘણી આઇટમો ખાવાની. પણ હવે એની બધી વસ્તુ આપણે જેટલું માને કે ખાવા જોઈએ મળે છે, પછી તમારી ચિંતા શું છે. એટલે એ બધી વાનગીઓ ખાવાના જે સ્વાદ છે, એ સ્વાદમાંથી આ બધા પ્રશ્નો ઊભા થવાના છે. ખાવાના સ્વાદના છે ને, તમે જોવાની બધી વસ્તુ જોયા કરો એટલે એમાંથી પ્રશ્ન ઉભા થાય. એના કરતાં ન જોવું શું ખોટું છે, આપણે ન જોવું એટલે કે અંધારાથી ચાલવા નથી, ઘરમાં જોવું છે, બહાર જવું છે, ધંધામાં બધું જોવું છે, પણ ખોટી વસ્તુ ના જુઓ કે જેમાં આપણને અંતરનો ઉદ્વેગ થાય છે, અશાંતિ થાય છે. એવું શું, આ ઉદ્વેગ થવાનું કારણ શું, એવું ખરાબ જોવો છે એમાંથી થાય છે, મારામારી થાય છે, બધું થાય છે. એટલે આવી બધી વસ્તુનો જે નિષેધ શાસ્ત્રોએ કહ્યો છે એને જો તમે વર્કશો તો એમાંથી શાંતિ છે, લાભ છે, અને મનને શાંતિ મળે મોટા મોટું, કરોડ રૂપિયા મળે તો શું કામના. પણ સ્વાઈ કહે છે એક આપણા રોટલાથી શેર અનાજથી વધારે ખવાય છે, એટલો જ વિચાર કરવાની વસ્તુ છે. એટલે આ વિચારો આપણે નથી પછી ઘર સફાઈ ના થાય ને, બીજું ના થાય ને, મારું આ થયું ને, ફલાણો થયું ને, ઠીક નથી, જેટલી ઝંઝટ વધારે છે એટલું વધારે. એટલે જરૂર છે એટલું બધાએ કમાવાનું છે, આપણે બધાને જરૂર છે કે કપડાં લત્તા ખાવું પીવું, 5,000, 10,000, 25,000, 1,00,000, 2,00,000 જેને જે જરૂરી હોય એની ના નથી, પણ વધારે પ્રતિ મહત્વ ઈચ્છાઓ છે એને લઈને અશાંતિ બધી થાય છે. એટલે આ બધું છે એ આપણી અંદર ઘર સભાને પછી આપણે નિષેધ કરીએ, ફલાણું કરીએ, ઢીકનું કરીએ, છોકરા માનતા નથી, બધું નથી, નથી જ માનતા, એમાં માનવાનું ક્યાં છે. એટલે આ બધી વસ્તુની દ્રષ્ટા કરવાની જરૂર છે કે આપણે જે વાત કરી છે સાચી છે, અને એ પ્રમાણે કરશું ત્યારે સ્વામી કહે છે આ વાત સમજો, લાખ વર્ષ કેળે સમજો પણ સમજે છૂટકો છે. એક દિવસે છોકરો ડૉક્ટર થતો નથી, એમ એક દાડો સભામાં બેઠા, ઘર સભામાં શાંતિ થઈ ગઈ, કેમ ઘરમાં શાંતિ ના થઈ. પણ એક દાડે છોકરો થઈ ગયો ખરો, ડૉક્ટર બનીને ઘરે આવ્યો ખરો, ક્યાં ગયા જોશી શું કહેવાય, તમારો છોકરો થઈ ગયો હે, ત્યાર પછી તમે કેમ એના તરત કહેતા ડૉક્ટરને એમ કે. એટલે આ એક દાડામાં તમારે બધું કરવું છે, નહીં થાય એને માટે છોકરાને ધીરે ધીરે ભણાવો, મોટો એક બી ત્રણ ચાર પાંચ છ બધી મૂકવી, એની અંદર પાછો નાપાસ પણ થશે, એની પાસે પછી બીજું થશે, તે બધું થવાનું છે. પણ એને જો પ્રયત્ન બરોબર કરશો અને તમે જાણશો કે મારે ડૉક્ટર કરવો છે, અને છોકરો મનમાં ધારશે કે મારે ડૉક્ટર હતો તો જ થવાશે, બાકી એમ ગપ્પા મારે કંઈ થતું નથી, વાતો કરે કંઈ થતું નથી. એટલે આ બધી દ્રઢતા છે કે મારે સત્સંગી થવું છે, મારે ભગવાનને રાજી કરવા છે, આવી દ્રઢતા જો ગોપીચંદ્ર રાજાને થયું તેને કરે છે, વીરા છે એને થયું કે મારે ભગવાનને રાજી કરવા છે, ભલે એના સામે ઝેર આવ્યું, એને અપમાન થયું, એના રાજાએ પેલા પ્રતાપ રાણાએ એને કાઢી મૂકી, તોય પણ મારે ભગવાન છે, એને ભગવાન રાજી કરવા તો જ કરી લીધી, બસ હાથે પગે નીકળી ગઈ, એની પાસે કંઈ હતું કરું, હાથે પગે પોતે નીકળીને ભજન કર્યું, તો આજે બધા લાખો માણસ સમજાય એ કંઈ દુઃખી થઈ ગઈ. એનું આજે જ્ઞાન આપણે લઈએ છીએ, આપણે મહારાજના 500 સંતો દાદા ખાચા ને બધા ભક્તો થઈ ગયા, એ બધાના આખ્યાન તમે જુઓ કે એ બધાને આ પ્રશ્નો નથી નડ્યા, બધાને નડ્યા છે, જે મહાન આચાર્યો થઈ ગયા એમને નડ્યા છે. આપણા જે ભક્તિ સંપ્રદાયના આચાર્ય થયા, આ જ્ઞાન માર્ગના આચાર્યો થઈ ગયા છે, જેવા મહાન ભક્તો સંતો થયા છે, જે સારા માણસો તે બધાને વિઘ્ન આવ્યું છે. એટલે એ વસ્તુ છે કે આપણે જો મેં કહ્યું ગાંધીજી કહ્યું તેમણે બધા ગોળીઓ ખાવી પડે, આ બંદૂકની ગોળીઓ, પણ એ બધા પ્રશ્નો આવે છે, પણ એમનાનો ધ્યેય જે હતો એમને છોડ્યો નથી, તો આજે એ માર્ગનો એનો લાભ આપણે પ્રાપ્ત કરીએ છીએ. એમ શાસ્ત્રી મહારાજ જેવા પુરુષો જે બહુ જ આપણે સારી રીતે કે આપણે જાણીએ કે એવા સાચું, જેને કોઈ સ્વાર્થ નહોતો, આપણી પાસે કંઈ એમને લેવું નહોતું, એમને કોઈ આપણે ખોડામાં ઉતારવા નહોતા કે આપણું અહિત થાય એવું કરવું નહોતું,
એમને આપણું સારું થાય એટલા માટે આ જ્ઞાન આપણને આપ્યું છે. જે મહાન આચાર્યો તે ભગવાનના અવતારો થયા છે એમને કોઈ આપણી પાસે સ્વાર્થ નહોતો. એમને એક જ સ્વાર્થ હતો કે આ બધા મનુષ્યો આવું જે અદ્ભુત જે જ્ઞાન છે એ જ્ઞાન પ્રાપ્ત કરે અને એ જ્ઞાનમાંથી સુખિયા થાય, એટલું જ એમને પોતાનું હતું અને એ માટે જ એમનો આખો પ્રયત્ન છે. એમને કોઈ આપણને ખોટે રસ્તે ચડવાની જરૂર નથી. મહારાજે પોતે કહ્યું કે કૂવામાં હું ઉતારું કોઈને અને ઉપર ઢોંકનું દઈ દઉં એમાં મારું શું સારું થાય, એમ ભગવાન સ્વામિનારાયણ બોલે છે. આપણે તો કરીએ સ્વાર્થના માર્યા, હું તારી દે કૂવાઉને એની મિલકત લઈ લઈએ, પણ ભગવાને કોઈ આપણી મિલકત લેવાની છે? આપણી પાસે કંઈ મિલકત લેવાય છે? એ તો કોઈ લેવા જ આવ્યા નથી, એ આપણને આપવા માટે જ આવ્યા છે. એમને પોતાને જો લેવું હોય તો પછી આ શું જેને જગ્યું રચ્યું આ જગત જોને જુઝવી જાતનું રહે, આખું જગત જેને રચ્યું છે અનંત સંપત્તિ સુખમય જે આખું કર્યું છે, એના માનક જયરાતને સ્વરગનો સુખ ને બ્રહ્માનો સુખ ને અનેક સુખો છે, એ બધા રચનાર પોતે છે. પછી એને આપણી પાસે શું લેવાનું છે કે 2-5 રૂપિયા મળે એટલે સુખી થઈ છે, આપણું ઘર મળે એટલે સુખી, એટલા માટે નથી. એને આપણે આ બધું આપણામાં જે પેશી ગયું છે જીવમાંથી એ કાઢી અને સાચું જ્ઞાન જે આપવું છે એટલા માટે આવે, અને એ જ્ઞાને કરીને સુખ્યા થવાનું છે. એ જ્ઞાન હશે તો શું કે પૈસાથી નહીં થવાય, પૈસા હશે તો ઉદ્વેગના શાંતિ છે, બંગલામાં રહેશો તો ઊંઘ નહીં આવે, આ બધી વસ્તુ આપણે થવાની છે. જ્ઞાન હશે તો બધું થશે, બધું થશે એટલે આપણે વસ્તુ સમજાય તો કોઈ જાતનો વાંધો ના આવે. તો આપણે આપણે આ બધા પ્રશ્નોનો ગૂંચવાડો તો છે, બધાને છે, એમને કહ્યું એમ સાચું છે, પણ હવે એમનો ગૂંચવાડો નીકળી જાય અને આપણા બધાનો નીકળી જાય એ મહારાજને પ્રાર્થના.